અને સમાચારમાં આગળ વાત કરી ગીર સોમનાથની તો ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। ઉનાના કાજરડી સોનારી માટગામ તેમજ પાલડી વિંગરણ કોબ ગામમાં વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। આજે સવારથી જ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને કારણે ઉનાના માટગામના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે। વરસાદને કારણે નીચાણવાળા તમામ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારે વરસાદને કારણે પાણી ભરાતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, ગીર સોમનાથમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। આજે ઉનામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે અને ઉનાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। હાલ અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ છે તે અત્યારે ઉનાના માડગામ ખાતે પહોંચી છે। ત્યાં પણ રસ્તાઓ અત્યારે બ્લોક થયા છે। એક ગામથી બીજા ગામ જવામાં પણ લોકોને તકલીફ પડી રહી છે। અમે તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે અત્યારે અમે માડગામની અંદર છીએ અને અત્યારે વાડી વિસ્તારો છે, કાજરડી છે, સોનારી છે, તે તમામ વાડી વિસ્તારોના પાણી છે ત્યાં માડગામની અંદર અત્યારે પહોંચી ગયા છે અને રસ્તાઓ છે તેને બ્લોક કર્યા છે। લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે, પોતાના વાહનને લઈ જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને છેલ્લા 3 દિવસથી જે ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે તેના લીધે આજે ઉનામાં પણ વહેલી સવારથી નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। હાર્દિક સિંગોટ, સંદેશ ન્યૂઝ, ઉના। રાજ્યમાં ભારે વરસાદને કારણે તમામ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથના દરિયાકાંઠે પણ કરંટ જોવા મળ્યો છે। ભારે મેઘમહેર થઈ રહી છે, ભારે મેઘખાંગા જેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। કોડીનાર ઉનાના દરિયાકાંઠાના ગામોમાં આબ ફાટતા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે ગામડાના રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। તો કોડીનારના માલશ્રમ અને કાચ ગામના રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો દેખાયા।